અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. धोराजी में शिवम ग्रुप द्वारा धोराजी सरकारी हॉस्पिटल खाते अलग अलग प्रकार फ्रूट जूस नु वितरण करवामां आव्युं हतुं. राजकोट जिला धोराजी में सतत कोरोना केसो वधता जई रह्या छे. आवा समय धोराजी सीविल हॉस्पिटल खाते कोविड 19 सेंटर शुरू करवामां आव्युं हतुं, त्यारे 80 ની क्षमता धरावती हॉस्पिटल चालू छे. अत्यारे आ लोकोने रोग प्रतिकारक शक्ति वधारवा माटे जूस सेवन करवुं जोईए. त्यारे ધોરાજીના શિવમ ગ્રુપ દ્વારા છેલ્લા 3 દિવસથી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે અલગ અલગ પ્રકારના ફ્રૂટના જ્યુસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 10 લોકોની ટીમ સાથે યુવાનો બપોરના 4 વાગ્યે 100 બોટલ જ્યુસ બનાવીને દરરોજ સરકારી હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓને પહોંચાડે છે. આ તકે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર જયેશ વૈશેટિયાને શિવમ ગ્રુપનો આભાર માન્યો હતો. હાલ કોરોનાની સ્થિતિ ચાલી છે, આપણે બધા જાણી જ રહ્યા છીએ. દર્દીઓને કેટલી મુશ્કેલી પડે છે કોરોનાની હોસ્પિટલમાં જમવાનોની બધી સેવાઓ બધા લોકો આપે છે. તો અમારા ધોરાજીના શિવમ ગ્રુપ દ્વારા અમારું ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે જમવાની સેવા તો લોકો બધા આપતા જ હોય, પણ દર્દીઓને જ્યુસની ને એવી સેવા કોઈ આપી ન શકે. અમે ધોરાજીના ગ્રુપ શિવમ ગ્રુપે નક્કી કર્યું કે અમે એક અઠવાડિયું સુધી અલગ અલગ બધા તરબૂચના, નારંગીના, સંતરાના એ બધા જ્યુસ કરી અમે 3 દિવસે ચાલુ કર્યું છે. પહેલે દિવસે અમે નારંગીનું જ્યુસ આપ્યું, બીજે દિવસે અમે લીંબુ શરબત આપ્યું, ત્રીજે દિવસે અમે અટાણે આજે તરબૂચનું દીધું, કાલ પછી અમે દૂધનું કરીને એવી રીતે જ્યુસ આપશું, પછી નારંગીનું આપું, પછી અમે સંતરાનું આપશું. એવી રીતે અમે 7 દિવસ સુધીનું જ્યુસ કરવાના છીએ. એમ જેમ કે દર્દીઓને જ્યુસ પીવામાં એમાં મજા આવે, જમવાનું તો અમે પૂછ્યું તો જમવાનું તો ટોટલી બધું છે જ, એટલે જ્યુસનું એવું કોઈ દેવામાં નહોતું. પણ અમે અમારા ગ્રુપમાં અમે ટોટલ 10-20 સદસ્યો છીએ, બધાએ થોડું થોડુંક ફંડ ફાળો ને એવી રીતે કરીને અમારી એક સ્થળ છે ત્યાં અમે જ્યુસને રોજ બનાવી અને પછી 100 બોટલો કરીને અહીંયા દઈ જાય. ટોટલ 100 દર્દીઓ માટે અમે રોજ 100 બોટલો કરીને દઈ જાય છે અને અઠવાડિયું સુધી આ પ્લાન અમારો ચાલુ છે. અલ્પેશ ત્રિવેદી, D9 ન્યૂઝ, ધોરાજી.